સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. તેની નિયમિત સમીક્ષામાં સરકારે વિન્ડફોલ ટેક્સ રૂપિયા 5,200 પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને રૂપિયા 3,250 પ્રતિ મેટ્રિક ટન કર્યા છે. આ ફેરફાર આજથી એટલે કે 15 જૂનથી અમલમાં આવ્યા છે. તો સરકાર દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. આ કારણે સરકારે ગત 16 મે અને ગત 1 મહિના રોજ વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તો ગત 16 મહિના રોજ સરકારે વિન્ડફોલ ટેક્સમાં 8,400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને 5,700 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કર્યું હતું. તે જ સમયે 1 મહિના રોજ વિન્ડફોલ ટેક્સ 9,600 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને 8,400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો હતો. તે પહેલાં વિન્ડફોલ ટેક્સમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો. તો ગત એપ્રિલ 16ની સમીક્ષામાં વિન્ડફોલ ટેક્સ રૂપિયા 6,800 પ્રતિ ટનથી વધારીને 9,600 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સરકારે ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે એરક્રાફ્ટના વપરાતા ઇંધણ પર નિકાસ ડ્યુટી 0 રાખવાનો નિર્ણય કર્યો છે. તો આનો અર્થ એ થયો છે કે ડીઝલ, પેટ્રોલ અને ETFની નિકાસ પર સ્થાનિક રિફાઇનરોને આપવામાં આવતી છૂટ ભવિષ્યમાં પણ યથાવત રહેશે. આનાથી તે સ્થાનિક કંપનીઓને ફાયદો થતો રહેશે જે રિફાઇનરીઓ ચલાવે છે અને દેશની બહારના બજારોમાં ડીઝલ, પેટ્રોલ અને ETFના જેવા શુદ્ધ ઉત્પાદનોનું વેચાણ કરે છે. બ્યુરો રિપોર્ટ, CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.